તો અમારા પાણ આવે છે, ત્રણ ફેરા ઠલવેલા છે ને, બે આવે છે. બાપા, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો સવાર સવાર માં અમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હું કેવાનું, કઈ નહીં, આજે છે ને વ્લોગ થોડો લેટ ચાલુ થયો છે, કેમ કે બહુ દી નીકળી ગયો છે. હાડા હાથે ચા છે, હું જાયગા થતો વહેલા, પણ વ્લોગ મોડો ચાલુ કર્યો છે. હાડા ચા તેમ લાગે કે બપોર થઈ ગયો. આજકાલ દિવસ પહેલે ઉગજા રહ્યા હે, ઓલે સૂર્ય પહેલે ઉગજા રહ્યા હે. તું હું મોડી જાગું છું. હું નોય આજ હું કવાય નાઈટ છોટા હો રહા હે કે દિવસ લાંબા છે, રાત ટૂંકી છે. શિવરાત્રી આવે ને રાત દિવસ સરખા થાય, પછી રાત ટૂંકી થતી જાય ને દિવસ મોટા થતા. કેટલું જ્ઞાન આપતો હતો હું. મને તું વજન કાં છે આમાં. ચલીએ અબે જવાનું છે મારે કામ. તો હવે છે ને નીચે તો જાય, પેલા નાસ્તા પાણી કરી લઈ. પ્રીતિ તો જો, અમારો વિવેકભાઈ આવી ગયા છે જાગીને. ક્યાં જતા ભાઈ, પાડીને મેકવા. હે વિવેકભાઈ, ક્યાં જશો ભાઈ? હે પાડીને મેકો જો, ધૂણમાં તેના કાકીને જોવે. હા, એટલે દાંત કાઢે ના. હે આ બધું શું છે? નાસ્તો કર્યો ભાઈ, તે સાદું પીધું. હે પીધું, સાદું પીધું. સાદું પીધા? હા કાકા, હું પૂછે જોઈ લે. કાકા હું પૂછે, દાંત કાઢે આ તો છકરા. પ્રીતિ નાસ્તા શું છે? નાસ્તા મેં રોટલી, ચાય, શાક. એનું શાક છે? ભીંડાનું શાક. ભીંડાનું શાક, ચાય. શાક તો નથી, તો શાક છે ને, રોટલી છે ને, ચા છે. પ્રીતિ મને ખોટું બોલે છે, માં કહે છે શાક નથી. ભીંડાનું શાક છે, ખાયંગે તો બોલીએ. હા તો બસ ના હે, નથી એટલે કહે છે ભીંડાનું. તને ખબર છે ભીંડા તો ખાય નહીં. શાક છે ને એટલે તેલ મરશું બરી જો, મને ઉજરે આવે. બાપા ભાગો, આપડે વ્લોગ લેવાના ન જવું. કંચના મરશી ઉભારી દીધું ને અમારો વાર માં. હા નાનજો રસોડા ભાઈ, કંચના મરશી ઉભારી બધા ને બહાર કાઢ્યા. ભીંડા નું શાક છે બોલ કાકા. ભીંડા નથી તો કંચન, કંચન ને હું અમારા ઘર માં એટલે આવું છે બધાને, કે શાક હોય ને હવાર માં તો જ રોટલી ને શાક ને બધું ભાવે. તો નથી આ શાક પૂરું થઈ ગયું છે, કોનું બનાવ્યું નથી, બનાવ્યું નથી. તો પછી ચાર માં તો કંચના મરચા ઉના જીરા છે, આપડે મરચા ને ખાવાનું, આપડે શાક ને રોટલી ખાઈ લઈએ. સવાર સવાર માં અમે આવી જઈએ વાડીએ, ને વાડીએ છે ને અમારા ફરતા ખૂટા નાખવાના છે, ખોડવાના છે. મારો અવાજ થોડોક બેઠી ગયેલો છે એટલે બોલાતું નથી. ખબરી હા, અને હાથ બેઠી ગયેલા, બેહી ગયેલા છે, યાની ગલા બેહી ગયેલા છે. ગલા બેઠ ગયા હે મેરા, તો ભી ચિલ્લાતી હે મેરે કો, બાંગુ બોલના પડતા હે ગુજરાતી બોલે, મેરે કો બુલવાતી હે. હા હા, જબરજસ્તી લાડ બોલવાતી હે. એવા દાસ હે કે, અને કે ભાઈ હું લાઈ કે આપ નહીં લાહે. તમારું કે? અમારે યહાં હું કે વાય કે ને ખબર જોઈ જ નથી કોઈ દી, કે હું કોઈ દી ખાડા ધૂળ કોઈ દી. હા તરબૂજ નું નામ ભૂલી ગયો, તરબૂજ. તરબૂજ ફ્રીજ માં મૂકે તો આને શું કેવાય, તમે ઓલો જોઈ લેજો, કાલ નો કાલે જ મૂકેલો છે. તો કે આને શું કેવાય, પછી લેવા ગયે તો આને શું કેવાય, એને કેવાય તરબૂજ પાગલ ઓરત. તમને યાદ છે તરબૂજ કેવાય? ફોન આઈફોન છે, આ કઈ વેલ્યુ નથી. ફોન પડ્યા, તો ફ્રેન્ડ મોડું કર્યા વગર ખૂંટા ખોડે રાખી જો. અમે ખૂંટા ઢગલો બાબર કાપે થે, તો બધા માંથી હમ લોકો આ ખૂંટા કાઢે. તો આજ હમ લોકો આ કામ હે કે બધા ખૂંટા લઈ પછી ફરતા ખૂંટા ખાડી દેવાની અને ખૂંટા ગાડી દેવાની. હો મને બોલતા ન થાવતા, પર આમાં તાર વીટવી લાશે. તો મારી મા મારી નણદ જોઈ લીજે મને હાહુ માં. તો બે કાઢે,
તો આમાંથી પાછામાં થઈ જાય એવા એવા ખૂટા કામાં પાછા થઈ જાય. એમાં કેવા જંગલ જેવડી થઈ ગયા હે. આમ આ અહીંયા જોઈ લીજે મારા સાહબ, અહીંયા તો ખૂટા ખડવામાં લાગી ગયા કા. તો આ ખોડ નાખેંગે તો મારા પાછળ પાછળથી ખૂટા ઢળી, ખૂટા ઢળી પછી પાસે લઈ દેવાની, પછી આ અંદર નાખી દેંગે, ખાડ નાખીને બસ થઈ જાય. એક બાર કેવા પાછલા બ્લોકમાં હમ લોકો એવા હતા કે આ ખૂટા કાઢતે થે તો હમ ઢળી લેકર જાકર ભેગા કરતે થે કા. પાછા આ વાપસ આવી ગયા હે દિવસ કે આ ખૂટા અબે લઈ જવાનું આમાં ભેગા કરવા, કાકી તાર બીટવી દેવાય તો ઝટકા લાગી જાય તો કપાસ રોજડા ન ખાય. હવે હમ લોકો ખૂટા ખડતા ખડતા અહીંયા પોગી ગયે હે. અહીંયા પોગે તો આ તો ખૂટતા નડતા થા. હા ઓ બાપા બાબર નડતા થા, એટલે ખૂટા ખડવામાં નડતા થા ના, ખૂટા નહીં હો બાબર નડતા થા. સોરી મને ગલતી ભૂલાઈ ગયા. ઓલા ભાઈ ની જગમાં મૂક દઈએ હમ લોકો જોઈ લીજા અહીંયા ઓલા બાજુ અહીંયા. હવે આ આ બધા નડે તો જોઈ લીજે અમારા ખેતર છે, આ ખેતરમાં ખેતરમાં નડે તો આ તો કરવું પડે. તો જોઈ લીજે આ બાજુ હમ લોકો કીએ હિસા એવા 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 હતા, નડતા થા એવડા કેમ નડે એવા નડતા થા. અહીંયા તો હમ લોકો અહીંયા મૂકી દઈએ, અહીંયા કાપીને કાપીને અહીંયા હરખા કરી દઈએ કે તાકે આવી કપાસિયા સોંપાય તો કપાસિયામાં કાંઈ નડે ન. જોઈ લીજે ઝટકામાં નડે કપાસિયામાં ન હોય તો બધાય પાવર આ બાવર ખીચતી લે કા થે એટલે કપાય. મને તો કાઈ ખબર નથી, મને લાગે કપાય ખીચે પાવર. તો બધાય કપાઈ જતા હારા થઈ જાય. તો અહીંયા છે અહીંયાથી હમ લોકો ખૂટા ખડતા ખડતા અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા તો હવે આ ફરતા ખડવાનું છે. તો જોલી ચાજ પૂરા દિવસમાં થઈ જાય તો થઈ જાય. તો હમ લોકો ઢબરીનું પાણી ખૂટી ગયા તો બે ત્રણ છોકરા ગયા પાણી લેવા કા બાબુ. સારું લાગે હા ગીસે અહીંયા તો છાયા છે બાબરમાં, છાયા છે પણ ગરમી બહુ છે, ગરમી છે પવન નથી આવતા. પલ્લી જો જોઈ લીજે માં તો કામ કરી રહી છે તારું કામ. એ કાંટા લાગે હું તો કાંટા અડું નહીં હો મળીમાં, મને ખબર છે કાંટા ને કપાયા થાય. તો ફ્રેન્ડ મારા પગમાં કેવો કપાઈ થઈ ગયા, તો હમલોગ આપણે બાબર કાપે ને તો હમલોગ મારા પગમાં હમલોગ કાંટા કપાયા ની કાંટા ગળી ગયેલા હતા, મને કપાયા થઈ ગયા. જોઈ લીજે આના તો સોલા પડી ગયા મારા જેવડી કા લાટ બધા હે. ઈતા હું કરે ઈતા હો હે નથી કાઢત નહી જોઈ લીજે ને માં દવાન ઢકણા અમ્મા અમારા સાહબ આજ ખીસીએ ખીસીએ જોર લગા કે હૈન સા જોર લગા કે જોર લગા કે ઓ ઓ પકડા તો કાંટા બહુ તો હું આય ખીસવા તો બગાડી પાછી કપાઈ દીધે. બે કહે છે તો હજી કે ની જરૂર પડી છે. તમે મશીન છે ને પટો ઢીલો હતો ને એટલે અમે સપોર્ટમાં આપેલી દીધો. તો મારા માનસુ સાર છે, માણા વધારે છે કેમ એક ખાડા કરે એક ખોડે છે અને એક કે વજનદાર છે એટલે અડતું નથી. જાવડિયા પ્રીતિ એ હવે તો નીકળી જાય પછી તો નીકળવાનું છે. તારી કીધું નહીં નીકળે એમ કાઢ દો કેમ કે પ્રીતિ ખાલી
મદદ કરે મને હાલે એવા બાબર કાપી ન તો પાસા બી સારું ને આ બધાય વાગી જે કાટો કપાઈ ગયા ઓ લો ને કીધે ડાર વાગી જે પાછળ પડી વાહા માંથી ઈટલા કપાઈ ગયા હે ઓહો હો શીરો પડી જમ કેવા આપણે ગુજરાતી માં આપણો કેમ ખબર રહી ગયો શીરો પડ્યો છે હાલે તો તો ધીરે કોઈ તો કે એટલું મોટું લાગી ગયું ન દુખતા ના ના તો ફ્રેન્ડ જોઈ લીજે ઈશારા કાઢી કેટલા કામ કરતે હે બસા કરો કા ને દયા આવે બસા કરો કેટલું કામ હાલ ફેફસી એક કાઢતા આવ્યા ફેફસી વાવ વાવ તડકન ફેફસી આવી જાય તો ફેફસી ખાવા ચલીએ કોણ લેવા જો રવિના ટન ટન રવિ ગયા થલીવા તો જોઈ લીજે મે પાણા ઇસ્તેમાલ કેઓ આ પાણા આ તો અંદર જાય કે નહીં રે બાબુ ઓય બાહુબલી થઈ ગયા હવા તારી કંટા પાણી નથી પાણી ભરો જતો ફેફસી મંગાવી દે ફેફસી ખાઈ લો હાથ બી જોય મારા ફેફસી ખાઓ હા ખા લીજે ચાલો ફેફસી ખાઈ લેંગે મે ભી તો ફ્રેન્ડ હું જાઉં છું ફેફસી ખાવા કોણ લેંગે એ વાલા તો હમ મંગાય થે આ વાલા કેમ તા રાખાવી દી પૂછીએ રવિન હમ કા બોલે થે લેવાની ઓલે એવું છે તો તું ખાજે હું ઓલી ખાજે લઈને ના બે માંથી ઓર ધર ખાંગે આ તો પેલા ખાજે ના પેલે આ ખાજે લે તો તમે બધા ફેફસી ખાઈ જાઓ તડકા ને ફેફસી ખાવ અમે સોડા મંગાવી ફેફસી મંગાવી અમે લાગે મીઠું ના ખવાય સાચી ઈ મનમ જાવ એક પછી ઈ ઓલા ભરે અને કેવી કેવાય કેને ખબર ઝીરો આઈ તે લઈને બધાય ખોટા થઈ જશે રેડી જો આખી લાઈન માં કેટલા 30 ખોટા ખોડ્યા હે એ તડકો થઈ ગયો છે ગજબ નો પ્રીતિ કહે છે કે હું થાકી ગઈ છું કા પ્રીતિ હું કામ કરી કે હું થાકી ગઈ તો કોઈને ખોટા ધાર દીધી તો હારતી થી તો હારવામાં ખોડવામાં તો બાવરી એટલે એમ છે ને બહુ મોટા છે આ બાજુ મોટા છે આ બાવર કાપો પડે એમ છે પણ હવે અત્યારે નહીં અત્યારે થઈ ગયા છે બપોર તો બપોર નું જમી આવી જમીન પછી પાછા આવી ગયા આની ઉપર પહેરીએ એટલે હું તો મોટા આમ પહેરાવું હીરો લાગે હે કેવું લાગે મારા સાહેબ હીરો કોમેન્ટ કરજો ઘરે આવી ગયા છે અને બપોરે જમવા બેસી ગયા છે ભૂખ પણ ગજબ ની લાગી છે કંચના રોટલા અને શાક દાળ બધું ચાર રાખ્યું હતું તો કંચના તા ઘરે અમે નતા બધા અમે બધા વાળી ગયા કંચના કહેતા ના વિવા ભાઈ ઘરે હતા કા વિવા અમારા ચક્કો હતા ઘરે જો ડાર છે હેન ડાર છે કંચન અડદ ની ડાર મરચા છે ડુંગરી છે છાશ છે આથણું છે કેરી નું અને રોટલા છે અને ભૂંગરા છે જો હા ઉરા ભૂંગરા અમે બધા બેસી ગયા અથાણું બીજું કોઈ આવતું નથી પ્રીતિ અમે નાયા વગેરે હોય ગયા એટલે અમારે લેવું પડ્યું ધાર્યું મુંડા ઉપર લગાવી હાલ મોડું કર્યા વગર હાથ પડે છે હું થઈ ગયા મકા ખલવાઈ ગયા થઈ ગયા હું હલવાનો થઈ ગયા સુંદર બકલ સુંદરી માં બકલ હું દેખડે કંચ આલ માં દેખા હું દેખડે કાઈ ને વિવા જો એમ કો વિવા જો વિવા જો કોણ છે
કંચન દેખાતું દે કંચન એ કંચન વીવર બોલે એ વીવા મર બેઉ કપાઈ જશે આ સાઈડના બધા, આમ તો અમુક રહી જશે પણ હવે વાગી જશે, ત્યારે 7 વાગે આવી જશે. તો હવે છે ને ઘરે જવું છે અને મને મજા નથી. અવાજ બે ગયેલો છે સવારનો. એક તો પ્રીતિ ચલાંગે ઘર પર થાકી ગઈ, થાકી તો જાંગ ના હાથ લાડતો. તો એટલો દિવસ છે મસ્ત નું લોકેશન આવે છે મસ્ત નું. તો છે ને અમી છે ને ચાલ એક બે વિડીયો બનાવતો હતો ને, પછી એક બે રીલ્સ બનાવતા જાય અને ઘરે આવી જાય. તો કાલ સવારે મળીએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, બીજો દિવસ થઈ ગયો છે ને અમે આવી જશે વાડીએ, કેમ કે ખૂટા ખોડવાના જી બાકી છે અમારા. હા તો ફ્રેન્ડ, ખૂટા ખેરવાની બાકી છે, મત પર મારા સસમા પહેરવાનું બાકી હતા. સસમા કેવા લાગે છે કોમેન્ટ કરી દો પ્રીતિ. તો ફ્રેન્ડ, મારા સસમા કેવા લાગે છે વાડીમાં ઓ કામ કરતા. તો ફ્રેન્ડ, પ્રીતિ બિહારની છે, હજી ઘણા નવા નવા સબસ્ક્રાઇબરને ખબર નહીં તો કહી દો. એમ બોલીએ ને તો ગુજરાતી થતી જાય છે. હવે તો પહેલાં હિન્દી બોલતી બહુ, હવે બધું મિક્સમાં ઉપાડે છે. આમ તો ભોજપુરી બોલતી પણ હિન્દી માંથી ગુજરાતી ફૂલ આવડી ગયું છે. અબે હિન્દી બોલવાનું મારે કા, અબે હિન્દી બોલેંગે, બસ હિન્દી બોલેંગે. અબ હિન્દી નો બ્લોગ મે ક્યોંકિ હમ ઇસકા ફેન હે, હિન્દી વાલા હે તો ગુજરાતી બોલના બંધ કરના પડેગા મેરે કો. અબ હિન્દી ક્યોંકિ એ હિન્દી બોલેંગે તો ઇસકા ફાયદા હમારે લે એ હે, ક્યોંકિ ઇસકા ફેમિલી હે બિહાર મે, જો ઇસકા સંબંધી ઇસકા ફ્રેન્ડ હે. મારી દોસ્તાર ગોરલી લડકી એની ફ્રેન્ડ હોય કે નહીં, બધા જોવે તો કે આ ગુજરાતી સમજાતું હોય તેમ કહે છે. કોલ આવે ને તો કે હું બોલે છે કે. તો અમે છે ને અબ હિન્દી મેં થોડા મિક્સ કરી દેંગે, હા મિક્સ કરી દેંગે તો ખાલું બની જાય, આપકો ભી સમજ આવે ઓર ઉનકો ભી સમજ આવે. તો અહીંયા કાટા હે, કાટા હટાના પડેગા. કાટા હટા લે વહાં સે, ઓ વહાં સે પકડ લે કાટા. તો કા બોલ દે, થોડા ગુજરાતી મિક્સ હો જાય કે કે નહીં સમજ આવેગા, ઓ ગુજરાતી ફાડ દેંગે, ગુજરાતી ફાડ દેંગે. ઓ હે ના કા બોલ દે, ઠૂઠા ડાલી વહાં સે પકડ કર ખીચ લે. જો ભાઈ નો આવડે તો ગુજરાતી બાફી દેવાનું. બોલ રે કા બોલતે ઠૂઠા. તો મેં મજાક કરે થા, મેરે કો હિન્દી આતા હે અચ્છી તરહ સે આતા હે પર નહીં બોલના થા, ઇસલિયે સે બોલ દિયા. તો વહાં સે પકડ કર ઓ ડાલી પકડ કે ખીચ લે, ફિર મેં યહાં સે ખૂટા લેકર જાઉંગા ઉસ સાઈડ, વહાં સે ખડ્ડા કરૂંગા, ફિર ખડ્ડા કરકે ઉસમે ખૂટા ખોડ ખોડ કે પૂરા કર દેંગે. ઝોપડી બધા ઉછેડી નાખી, એક વખત બનાયા, એક વખત દિન આયા, બધા ઉછેડવા પડે. હવે અહીંયા ઓલા પડે, ઝોપડી લગાવવું પડશે. અહીંયા લાડ બધા ઉંદડા છે, જોઈ લીજે ઉંદડા છે. તો આમાં હોથોલ કરી નાખ્યા હે કૂવામાં, તો આમાં વહી ગયા. બસ હજી આમાં છે, તો આના બસ હજી છે કાં. અહીંયા જોઈ લો કેટલા છે, જી જોઈ લે છે અહીંયા કેટલા લાડ બધા. ઘરે લઈ જાવ ઈતા, મોટા હતા ઘરે લઈ જાવ તારે. મેં ખબર મેં ચાહીએ તરી ઉતરે અહીંયા છે, જગમે નથી હજી અહીંયા છે. અને ઓલી માં
હજી અમે સિંહ ની બસ્સા લાડ બધે ઉંદરા છે અમે હજી અમે લાડ ઉડી ગયા આમાંથી તો બધાય વહી ગયા ને બસા વાસા બધું અજી છે ને ચાર નાના બસ ઉંદરો છે ને આ ઉંદરો છે ને ઓલો બસા છે એ સુદર છે હા આની તો સુદર ની બસા ઉદરા ની બસા જી મોટા થઈ ગલા છે ઈતા ઈતા ને ખિસ્સા માં ગડી ગલા છે કા ઈતા ઈતા ભાગા કેમ બાપ તા બધાય ઉસીડી નાખ્યા હે બધા તમે અહીંયા થી ભગાય બાપ મને તો જોઈ લી જાય સાહેબ જોઈ લીજે અહીંયા મારા સાહબ હજી ખૂટા ખાડ રહે હે હમ લોગ અહીંયા આ ગયે હે સાપડા ઉસેડવા અહીંયા બધા ડગલા કર નાખે પછી અહીંયા ફરતા ખૂટા ખાડ નાખે જોઈ લીજે અહીંયાથી તો ફ્રેન્ડ જોઈ લીજે આ હો બધા કર નાખે હમ લોગ તો હમ લોગ કઈ અહીં કામ હે આજ ફીર આ આ સાપડા ઉસેડ નાખે તો પછી ઓલા બાજુ સાપડા બનાવવાનું છે બીજું કાંઈ હવે કરવાનું નથી તો જોઈ લીજે ઉંદરાનું બસાની કામ કર્યા છોકરા થોડી ગુણ રહે આમાં તો હરી જાય આ હરી જાય આમાં પાણીમાં તો જરીક પુણ્ય કરના ચાહીએ કા જરીક પુણ્ય કરી દેવાય તો સારા ને તો જાન તો બસી જાય આમાં હતા આમાં સી ગોતી હવે કઈ નથી આમાં પ્રીતિ એ મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો છે વાહ વાહ ખેતર આમ તો આ વ્લોગમાં બીજી વાર સાથી જાય ને કાલે તો બનાવ્યો હવે તો દે ઢોરતી ના દુબે પ્રીતિ ને ભરો બસ 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 હવે ભરી દે માં ભરી દે એવું લાગે ને બીજી વાર લઈ હાલો ફ્રેન્ડ ચા બી લઈ ખેતરમાં અને કયું ના કામ કરતા તો ચા પણ બહુ મીઠો મીઠો લાગે અમારા પાણ આવે છે ત્રણ ફેરા ઠલવેલા છે ને જે બે આવે છે કા પ્રીતિ પ્રીતિ તડકાની તો બેઠી જશે ને તો અમારો ટ્રેક્ટર આવે છે ભાઈ પાણાનું ભરાય અહીંયા ઠલવવાનું છે પાણા સારા હોય તો લેવાના થાય છે પ્રીતિ પાસે ના પડી દેજો અહીંયા અમારો મારા ભાઈનો પ્લોટ છે તો અહીંયા ત્રણ ફેરા ઠેલવા છે ને બે ફેર આવવા તમે કોઈને વાટે હતા તો બે ફેર આવી ગયા છે ને સારું ઠલવી નાખી પછી જઈ ઘરે પાણા સારા જ છે હું સારા તો છે અહીંયા ઠલવ ના કોલ પડે માતા થયું આ સાઈડ એકલી એકલી રાવણા ખાય છે પણ મને કેતી નહીં તમારે ખાવા હું તો બોલેંગે કે ખાઈ તો આપ તો સાઈ પીતો પછી તો કઈ ખાઈંગે નહીં પીરાનું પણ તારે પૂછવાની ફરજ છે ને મને હમ બોલે પૂછે તે મને પૂછ્યું નથી મને ખબર તો કઈ પૂછે નહીં આલી જે રાવણા ખાય મારે ખાવો ન દે જાય પણ મે તારે પૂછાય મારે ખાવો મે સા પીતો જો રાવણા નો મસ્ત મસ્ત રાવણા ઓજો ને જો હા હા ઓન ની સીઝન ના પહેલી વેલા રાવણ એમ પેટ પાથી તોડી પછી ખાન મજા આવે મને ખાવાની ઘણી ઈચ્છા થાય છે પણ મેં સા આપી તો અડધી કલાક પછી મારે તો પાંચ રાવણા નોકા કાઢી દીધું બસ બધા નહીં ફ્રીજમાં મૂકી દેજો હા ગરમી કે હજી ગરમી પડે છે કા બસ આ તો વિગેલા છે નહીં બસ સો માં હું તો લે ઓલો ભાઈ તો લાડ ભરી લેવો લાગે કા બધાડી તો લે તો ભાગે આ કાથી લેવો હે આ જ્યાંથી લેવો નથી લેવો કા તો આવડા બધા રાવણ લઈ આવે છે લાડ લાડ એટલે હા
કોથળી ભરી લીધી આખી, ધોઈ નઈ ખા કે ધોઈ આવ્યું કે ના છે, ધોઈ નાખી, ધોઈ ને ખવાય, કાંકરી હોય એમાં ઠેઠા પીડા હોય કે નહીં, તો આ બધું પ્રીતિ તો રાવણા ખાવાનું છેલ્લું કર્યું છે, કેટલા ખાઈ ધોઈ વગર ખાધી રાખી, ધોઈ ના ખાય ખબર પડે આપડે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે, તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલ માં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો, મળીએ નવા વ્લોગ માં. મારા બ્લોગ બીજું પૂરા લીધી છે, ઓર્ડર પણ ના કટતી છે.